नमस्कार विद्यार्थी मित्रों, आनी पहेलाना लेक्चर में आपणे वर्गीकृत माहिती छे बरोबर एनुं आवृत्ति वितरण तैयार करेलू। आज हवे आपणे लंब आलेखनी खास रजूआत एटले के स्तंभ आलेख एना विषे आपणे जोवानुं छे। बोर्ड उपर आपने वर्ग अंतराल एटले वर्ग आपेला छे अने आवृत्ति आपेली छे। हवे आपणे आगळ जोयुं के लंब आलेख छे बरोबर, लंब आलेख छे एक ज प्रकारनी माहितीने दर्शाववा माटे आपणे उपयोगमां लई शकीए, पण एक केवी माहिती होय छे बरोबर, तो कंई ध्यानथी जुओ। आजे आपणने माहिती आपेली छे, कोई एक दुकानदार छे, एनो एक डिपार्टमेंटल स्टोर्स छे, त्यां जे ग्राहको आवे छे ए चार प्रकारना छे, पुरुष, स्त्री, छोकरो अने छोकरी। तो ए जे ग्राहकोनी यादी छे बरोबर, ए यादीनुं जे आवृत्ति वितरण छे એને આપણે દર્શાવવા માટે લંબ આલેખનો ઉપયોગ કરી શકીએ। પણ અહીં ધ્યાનથી જુઓ, વર્ગ અંતરાલ છે 0 થી 10। આ જે માહિતી છે એ શેની માહિતી છે? 60 વિદ્યાર્થીઓએ ગણિત વિષયની કસોટીમાં મેળવેલ ગુણ। એટલે આપણે આ જે માહિતી છે એને વર્ગીકૃત કરેલી છે, એટલે વર્ગમાં વિભાજિત કરેલી છે। એનો અર્થ શું થયો કે 0 થી 10 એટલે 0 કરતાં વધારે અને 10 કરતાં ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી કેટલા છે? તો કે 2। આ બધાનો આપણે સરવાળો કરશું એટલે 2 વત્તા 10 12, 12 વત્તા 21 એટલે 33, 33 વત્તા 19 એટલે 52 વત્તા 7 એટલે 59 ને વત્તા 1 એટલે આપણને કુલ કેટલા મળશે? 60। આ 60 વિદ્યાર્થીઓએ ગણિત વિષયની કસોટીમાં જે મેળવેલા ગુણ છે એની માહિતી આપણને આપેલી છે કે 0 થી 10ની વચ્ચે ગુણ મેળવેલા હોય 2 વિદ્યાર્થી છે, 10 થી 20 બરાબર, 10 થી વધારે અને 20 થી ઓછા। તો આ જે માહિતી છે એને આપણે લંબ આલેખ દ્વારા દર્શાવી શકીએ નહીં, કારણ કે લંબ આલેખમાં આપણે શું કરતા કે જે સ્તંભ હતો બરાબર, એ સ્તંભની ઊંચાઈ બરાબર જે તે ચલની કિંમત દર્શાવે અને એ જે સ્તંભ વચ્ચે અંતર હતું। પણ અહીંયા ધ્યાનથી જુઓ તો કે 0 થી 10 ને 10 થી 20 એટલે આપણે જે આલેખ તૈયાર કરશું બરોબર, એ આલેખ કેવા પ્રકારનો બનશે? ચાલો સૌથી પહેલા તો આપણે શું કરીએ, આલેખ ડ્રો કરી લઈએ। ચાલો અહીંયા વાય લખીએ, અહીંયા એક્સ અને અહીંયા ઓ, રેખા ઓ આઈ થશે, રેખા ઓ એક્સ થશે બરાબર। આ સમસ્થિતિ જ છે અને આ લંબ છે બરાબર। હવે આપણે શું કરવાનું છે તો કે માહિતી છે એને દર્શાવવાની છે। તો 0 0 થી 10, 10 થી 20 એટલે સૌથી પહેલાં આપણે શું કરશું, 0 લખશું, પછી અહીંયા લખશું 10, અહીંયા લખશું 20, અહીં લખશું 30, અહીં લખશું 40, 50 અને છેલ્લું કયું છે, 50 થી 60 બરાબર। હવે વાય અક્ષ ઉપર આપણે શું કરશું બરાબર, તો વાય અક્ષ ઉપર વધુમાં વધુ કેટલા માર્ક્સ છે? 21 માર્ક્સ છે બરાબર। વધુમાં વધુ આપણને કેટલા માર્ક્સ આપેલા છે? તો કે 21 વિદ્યાર્થીની સંખ્યા છે, વધુમાં વધુ 21 વિદ્યાર્થીની સંખ્યા છે। વાય અક્ષ ઉપર શું છે, ખાસ સમજો, આ ગુણ છે એટલે એક્સ અક્ષ ઉપર આપણે ગુણ લીધેલા છે બરાબર, મેળવેલ ગુણ, અને વાય અક્ષ ઉપર શું છે તો કે વિદ્યાર્થીઓની સંખ્યા। તો આપણે શું કરી શકીએ તો કે 2 2 વિદ્યાર્થી લઈ શકીએ આપણે, અથવા વધારે લઈએ। ચાલો આપણે શું કરશું તો કે 4 4 વિદ્યાર્થી લઈ શકીએ, 2 2 વિદ્યાર્થી એ પ્રમાણમાં છે, અનુકૂળ આપણે લઈ શકીએ। તો અહીંયા આપણે શું કરશું, 2 2 વિદ્યાર્થી આપણે લઈએ બરાબર। તમારે સમજવાનું છે કે વાય અક્ષ ઉપર જે 1 સેમી છે એના બરાબર આપણે 2 વિદ્યાર્થી લીધેલા છે। 1 સેમી બરાબર કેટલા વિદ્યાર્થી લેવાના છે? 2 બરાબર। ચાલો આ જે લાઈન છે એને આપણે થોડીક લંબાવી દઈએ બરાબર, ચાલો અહીંયા આપણે લખશું 2 4 6 8 10 12
14 16 18 20 અને અહીંયા 22 બરાબર. હવે આપણે આલેખ તૈયાર કરવાનો છે, પણ આલેખ તૈયાર કરતી વખતે સૌથી પહેલાં તો આપણે શું કરવાનું છે, તો કે 0 થી 10 જે વર્ગ છે બરાબર, 0 થી 10નો જે વર્ગ છે બરાબર, એમાં આવૃત્તિ કેટલી આપેલી છે. એટલે આવૃત્તિ એટલે શું છે, વિદ્યાર્થીની સંખ્યા છે. આ એક વર્ગીકૃત આવૃત્તિ વિતરણ છે. આપણને એક માહિતી આપેલી હોય, કઈ માહિતી, તો કે 60 વિદ્યાર્થીઓએ ગણિત વિષયની કસોટીમાં મેળવેલ ગુણ, અને એ માહિતીના આધારે આપણે વર્ગીકૃત આવૃત્તિ વિતરણ તૈયાર કરેલું છે. અગાઉના લેક્ચરમાં તમને મેં સમજાવેલું છે બરાબર. તો અહીંયા વર્ગ અંતરાલ કેટલું છે, તો કે 10-10ની વર્ગ લંબાઈ લઈ અને આપણે 6 વર્ગો બનાવેલા છે, એટલે કે 0 થી 10. એટલે જે વિદ્યાર્થીને 0 કરતાં વધારે અને 10 કરતાં ઓછા ગુણ હોય એ 0 થી 10 વર્ગમાં સમાવિષ્ટ થશે બરાબર. એટલે આ બે વિદ્યાર્થી છે, 10 થી 20, એમાં 10 છે, એટલે આ વિદ્યાર્થીની સંખ્યા છે અને આ વિદ્યાર્થીના ગુણ છે. હવે આપણે શું કરવાનું છે, તો કે 0 થી 10, એટલે 0 થી 10માં આપણે લખશું 2, એટલે એ આવશે અહીંયા બરાબર. 0 થી 10માં કેટલા આવશે, 2, એટલે અહીંયા આપણે ડોટ કરેલું છે પોઈન્ટ બરાબર, પોઈન્ટ. ચાલો ત્યાર પછી 10 થી 20, એમાં આવશે 10, એટલે ક્યાં આવશે, અહીંયા. ત્યાર પછી 20 થી 30, એમાં આવશે 21, 21 એટલે ક્યાં આવશે, 20 અને 22ની વચ્ચે બરાબર. આપણે લાઈન રાખીએ એટલે ભૂલ ન પડે બરાબર. ચાલો 20 આપણે એકદમ સ્ટ્રેટ લાઈન રાખવાની છે એટલે ભૂલ ન પડે બરાબર. અહીંયા આપણે વચ્ચે લખશું, ડોટ કરશું. ત્યાર પછી 30 થી 40 બરાબર. 20 થી 30માં આપણે જોયું કેટલા છે, 21, પછી 30 થી 40 એમાં 19, એટલે 20ની નીચે આવશે અહીંયા બરાબર. ચાલો ત્યાર પછી 40 થી 50, ખાસ સમજો બરાબર. 0 થી 10 એમાં 2, પછી 10, પછી 21, પછી 19, હવે આવશે 40 થી 50, એમાં કેટલા, તો કે 7, એટલે 6 થી ઉપર બરાબર. અહીંયા આવશે આપણે બરાબર, અહીં ડોટ કરશું વચ્ચે. અને 50 થી 60 એમાં છે 1, એટલે સાવ અહીંયા આવશે બરાબર. હવે આપણે શું કરશું, તો કે આ જે ડોટ આપણે કરેલા છે બરાબર, એક લાઈન આપણે જોડી દઈએ બરાબર. ચાલો અહીંયા 19 છે, ત્યાર પછી અહીંયા 7, અને અહીંયા છેલ્લે 1 બરાબર. હવે આપણે આને જોડવાના છે, સ્તંભ બનાવવાના છે. એક સ્તંભ આ થશે, બીજો આ બરાબર, ત્રીજો અહીંયા. ખાસ ધ્યાન દેજો, અહીંયા આપણે આ રીતે કરવાનું છે, અહીં છે ને બરાબર, ખાસ સમજો. ત્યાર પછી ચોથો સ્તંભ બરાબર, ચોથો સ્તંભ છે બરાબર, એ કેટલાનો થશે, તો કે 19નો બરાબર. આ જે છે એ 2નો છે બરાબર. ચોથામાં કેટલા છે બરાબર, 0 થી 10માં 2, 10 થી 20માં 10, 20 થી 30માં 21 બરાબર. એટલે 2, પછી 10, પછી 21, પછી અહીંયા 19 છે બરાબર. એટલે અહીંથી આને જોડવાનું છે બરાબર. ચાલો અહીંયા આપણને મળશે 19, ત્યાર પછી આ જે છે બરાબર 7, અને છેલ્લે થશે આ 1 બરાબર. હવે આ જે આલેખ આપણે ડ્રો કરેલો છે બરાબર, તમે ડાયરેક્ટ સ્તંભ ડ્રો કરી શકો, કારણ કે 0 થી 10 છે એ વર્ગ છે, મેળવેલ ગુણ શું છે, વર્ગ. અને આ જે વિદ્યાર્થીની સંખ્યા છે આવૃત્તિ છે, પણ ડોટ કરીને પણ તમે જોડી શકો. અહીંયા આવૃત્તિ લખેલી છે બરાબર, આ વિદ્યાર્થીના ગુણ છે, આ વિદ્યાર્થીની સંખ્યા છે. એટલે 0 થી 10, 0 કરતાં વધારે, 10 કરતાં ઓછા ગુણ મેળવનાર 2 વિદ્યાર્થી છે, 10 કરતાં વધારે, 20 કરતાં ઓછા ગુણ મેળવનાર 10 વિદ્યાર્થી છે, 20 કરતાં વધુ, 30 કરતાં ઓછા ગુણ મેળવનાર 21 વિદ્યાર્થી છે, 30 કરતાં વધુ, 40 કરતાં ઓછા ગુણ 19 છે, 7 અને 1. આપણને જે માહિતી આપેલી છે
બરોબર, એ માહિતી છે એને આપણે આલેખ દ્વારા રજૂ કરેલી છે. હવે આ જે આલેખ છે એને કહેવાય સ્તંભ આલેખ. બરોબર, અહીંયા આપણે વાય અક્ષ ઉપર લખીએ, વાય અક્ષ પર પ્રમાણમાં બરોબર 1 સેમી બરાબર 2 વિદ્યાર્થીઓ. આપણે 1 સેમી બરાબર કેટલા વિદ્યાર્થી લીધા? 2. તો આ જે આલેખ છે એને કહેવાય સ્તંભ આલેખ. હવે આ સ્તંભ આલેખ છે એ લંબ આલેખ કરતાં કેવી રીતે જુદો પડે? તો ધ્યાનથી જુઓ કે લંબ આલેખમાં જે સ્તંભ હોય એની વચ્ચે અંતર હોય, જ્યારે અહીંયા કોઈ પણ પ્રકારનું અંતર જોવા મળતું નથી. એનું કારણ છે, શા માટે અંતર જોવા મળતું નથી? બરોબર, તો કે 2 અર્ધ અંતરાલ વચ્ચે જગ્યા નથી. અહીંયા તમે પહેલો વર્ગ અંતરાલ જુઓ 0 થી 10, એની અધસીમા 0, ઉર્ધ્વસીમા 10. બીજા વર્ગની અધસીમા 10 છે, એટલે 0 થી 10, 10 થી 20. તો આ જે 2 વર્ગ અંતરાલ છે એના વચ્ચે જગ્યા નથી. પહેલું 0 થી 10 છે, બીજું 10 થી 20 છે. એટલે આપણને જે 60 વિદ્યાર્થીઓએ ગણિત વિષયમાં મેળવેલા ગુણની માહિતી આપેલી હતી એના પરથી આપણે શું કરેલું છે? તો કે આવૃત્તિ વિતરણ તૈયાર કરેલું છે. અહીંયા આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું નથી, આપણે તૈયાર આપેલું જ છે, પણ કેવી રીતે તૈયાર થાય આપને ખ્યાલ છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને. બરાબર, તો અહીંયા આપણે આવૃત્તિ વિતરણ તૈયાર આપેલું છે. એ આવૃત્તિ વિતરણ છે એને આપણે આલેખ દ્વારા દર્શાવવાનું છે. હવે આ આલેખનો અભ્યાસ કરીને તમે સરળતાથી કહી શકો કે બરાબર 20 થી 30, એટલે 20 કરતાં વધારે અને 30 કરતાં ઓછા ગુણ મેળવનાર કેટલા વિદ્યાર્થી છે? 21. બરાબર, શા માટે વર્ગીકૃત માહિતી? તો કે 60 વિદ્યાર્થીઓએ ગણિત વિષયમાં મેળવેલ ગુણ છે બરાબર એનું આપણે અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ તૈયાર કરવા જઈએ તો બહુ મુશ્કેલી પડે. એટલા માટે આપણે શું કરીએ છીએ કે એ માહિતી છે એને વર્ગોમાં વિભાજિત કરી દઈએ છીએ. એટલે વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ છે એને વર્ગમાં વિભાજિત કરી દીધા કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, એ રીતે 6 વર્ગ બનાવી લીધા. બરાબર, એટલે સરળતાથી આવૃત્તિ વિતરણ તૈયાર થઈ જાય અને પછી એને આપણે આલેખમાં સરળતાથી દર્શાવી શકાય. એટલે આને કહેવાય સ્તંભ આલેખ. બરાબર, આ સ્તંભાલેખ છે, તમારે ગ્રાફ પોથીમાં ડ્રો કરવાનો છે. આમાં જુઓ 2 સ્તંભ વચ્ચે જગ્યા નથી ને સ્તંભની ઊંચાઈ છે એ જે તે વર્ગની આવૃત્તિ દર્શાવે છે. આપણે સ્તંભ ગ્રાફ પોથીમાં આલેખ ડ્રો કરીએ તો પરફેક્ટ આપણે આવે, કારણ કે આપણે જે 1 સેમીનું માપ લીધું જ ને, અહીંયા 1 સેમીનું માપ ન હોય. બરાબર, એટલે જ્યારે ગ્રાફ પોથીમાં આલેખ ડ્રો કરીએ ત્યારે પરફેક્ટ આલેખ બને. બરાબર, આ છે લંબાલેખની જ એક ખાસ રજૂઆત છે જેને સ્તંભ આલેખ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો ત્યાર પછી આપણે બીજો એક સ્તંભાલેખ ડ્રો કરીએ, એની માહિતી અહીંયા આપેલી છે. ચાલો એને આપણે માહિતીનો જ ઉપયોગ કરીને શું કરવાનું છે? તો કે આલેખ ડ્રો કરવાનો છે. શિક્ષકોની ઉંમર આપેલી છે અને શિક્ષકોની સંખ્યા, એટલે 20થી વધારે અને 25થી ઓછી ઉંમર હોય એવા શિક્ષકો કેટલા છે? 4. તો આ માહિતીના આધારે આપણે શું કરવાનું છે? તો આ માહિતી છે એની આલેખાત્મક રજૂઆત કરવાની છે. ચાલો આપણે સૌથી પહેલાં શું કરશું, એક્સ અક્ષ અને વાય અક્ષ દોરી લઈએ, બંને જ્યાં છેદે ત્યાં શું નામ આપશું આપણે? ઓ. બરાબર, ઓ એટલે ઓરિજિન, ઉગમ બિંદુ. બરાબર, ઉગમ બિંદુના યામ શું હોય? 0 0 હોય. એનો એક્સ યામ પણ 0 હોય, વાય યામ પણ શું હોય? 0. ચાલો અહીંયા આવશે વાય, અહીંયા આવશે એક્સ. હવે તમને જે વર્ગ આપેલા છે એ વર્ગ છે શિક્ષકોની ઉંમર, એટલે અહીંયા આપણે લખશું શિક્ષકોની ઉંમર. અને બીજું આપણને શું આપેલું છે? શિક્ષકોની સંખ્યા. ચાલો વધુમાં વધુ શિક્ષકોની સંખ્યા કેટલી છે? 6. એટલે આપણે પ્રમાણમાં લઈ લઈએ. બરાબર, અહીંયા આપણે લખશું વાય અક્ષ પર પ્રમાણ માપ. ચાલો 1 સેમી બરાબર 1 શિક્ષક, એક એક જ લઈએ આપણે. બરાબર, અહીંયા આપણે 1 લખશું, 2 3 4 5 અને 6, વધુમાં વધુ 6 છે. બરાબર, હવે અહીંયા ધ્યાનથી જુઓ વર્ગ લંબાઈ કેટલી છે? 5 5ની છે, પણ આપણે તો અહીંથી 0 થી શરૂઆત કરવાની છે. તો અહીંયા આપણે શું કરવું પડશે?
તો કે એક ખંડિત રેખા આવે, એ ખંડિત રેખાનો આપણે ઉપયોગ કરવો પડશે. ખંડિત રેખા, બરાબર, ખાસ સમજજો. ખંડિત રેખા છે, બરાબર, એનો આપણે કેવી રીતે ઉપયોગ કરવાનો છે, બરાબર. આપણે આ છે ખંડિત રેખા છે, એ શું દર્શાવે છે કે આપણે 0 થી 20, બરાબર, વચ્ચેના જે વર્ગ અંતરાલ છે એ દર્શાવતા નથી. અહીંયા શું આવશે? 20 આવશે, પછી 25, 30, 35, 40, ક્યાં સુધી આપણે જવાનું છે? 50 સુધી, 45 અને 50. ખંડિત રેખા છે, અથવા એને ઊંચી નીચી રેખા પણ કહી શકાય. એ શું દર્શાવે છે કે આપણે શૂન્યથી શરૂ કરી અને સમાન અંતરાલો સતત લીધા નથી. એટલે આપણે 0 થી 5, 5 થી 10, 10 થી 15 એ રીતે લીધા નથી, બરાબર. આ ખંડિત રેખા શું દર્શાવે છે? 0 થી 20, બરાબર, ઊંચી નીચી રેખા એ દર્શાવે છે કે 0 થી 20 વચ્ચે આપણે સમાન અંતરાલ લીધા નથી, બરાબર. 0 થી 20 છે, બરાબર, એના વચ્ચેની સંખ્યા આપણે દર્શાવેલી નથી. એ ખાસ સમજવાનું, જ્યારે પણ તમે, બરાબર, કોઈ તમને વર્ગીકૃત માહિતી આપેલી હોય, ધારો કે 100 થી 200 ઠીક છે, પણ 500 થી 600, 600 થી 700, તો આપણે 0 થી ડાયરેક્ટ અહીં 500 લખીએ, પણ આ ખંડિત રેખા દર્શાવવી જરૂરી છે, બરાબર. આ જે ખંડિત રેખા છે એને ઊંચી નીચી રેખા પણ કહી શકાય, બરાબર. ચાલો હવે આપણે સ્તંભાલેખ બનાવીએ. સૌથી પહેલાં તો શું કરવાનું? 20 થી 25 કેટલા છે શિક્ષકો? 4. તો અહીંયા આપણે સ્કેલનો યુઝ કરીએ, બરાબર. ચાલો 20 થી 25, 4. 25 થી 30 એમાં છે 5. 25 થી 30માં 5. ત્યાર પછી 30 થી 35 એમાં છે 6. 30 થી 35માં કેટલા છે? 6. 35 થી 40 એમાં 3. 40 થી 45 એમાં 2. 45 થી 50માં 5. ચાલો હવે આપણે શું કરશું? આ બધાને જોડી દઈએ, બરાબર. ચાલો હવે અહીંયા આપણે સૌથી પહેલાં 20 થી 25નું લેવાનું. તો 20 થી 25, બરાબર, આ થશે 4, બરાબર. ત્યાર પછી 25 થી 30 એમાં કેટલા છે? 5. ચાલો ત્યાર પછી આ જે લાઈન છે ને અહીંયા સુધી લંબાવી દઈએ, બરાબર. અહીં કેટલા થશે? તો કે 3. અહીંયા 2 અને છેલ્લે 5. બરાબર, આ જે આલેખ છે લંબ આલેખ કરતા જુદો આલેખ છે, બરાબર. લંબ આલેખમાં જે સ્તંભ છે, બરાબર, એની વચ્ચે સમાન અંતર રાખવામાં આવે, જ્યારે અહીંયા, બરાબર, જે સ્તંભ છે એની વચ્ચે કોઈ અંતર નથી, બરાબર. આ લંબાલેખની જ ખાસ રજૂઆત છે, આને સ્તંભાલેખ કહેવાય, બરાબર. એટલે આપણે જે વર્ગીકૃત માહિતી છે એને સ્તંભાલેખ દ્વારા દર્શાવી શકીએ, બરાબર. હવે આ લેખનો તમે અભ્યાસ કરીને કહી શકો કે, બરાબર, 20 થી 25, એટલે 20 કરતાં વધારે અને 25 કરતાં ઓછી ઉંમર હોય એવા કેટલા શિક્ષકો છે? 4. 25 કરતાં વધારે અને 30 કરતાં ઓછી ઉંમર હોય, બરાબર, એવા કેટલા શિક્ષકો છે? આ શિક્ષકોની સંખ્યા છે, બરાબર. આપણે વાય અક્ષ ઉપર પ્રમાણમાં શું લીધું છે? તો કે 1 સેમી બરાબર 1 શિક્ષક લીધું છે, અને આની પહેલાં 1 સેમી બરાબર 2 વિદ્યાર્થી લીધેલા, બરાબર. તો આપણે સ્તંભાલેખ વિશે ભણેલા છે, સ્તંભાલેખને આપણે
બે ઉદાહરણ જોયા, બરોબર, 4, 5, 6, 3, 2, 5 જે આપને માહિતી આપેલી છે એને આપણે સેના દ્વારા રજૂ કરેલી છે, સેના દ્વારા દર્શાવેલી છે, સ્તંભ આલેખ દ્વારા. ખંડિત રેખાનો ખાસ ઉપયોગ કરવો, બરોબર, જ્યારે આપણે 0 થી શરૂ કરી અને બરોબર ડાયરેક્ટ 30 ઉપર જતા હોય ત્યારે ખંડિત રેખાનો ઉપયોગ કરવો. એટલે એનો અર્થ શું થાય કે 0 થી 30 વચ્ચે આપણે કોઈ સંખ્યા દર્શાવતા નથી, પણ એ ખંડિત રેખા છે એનો અર્થ એવો થાય કે આપણે સમાન અંતરાલ સતત લીધા નથી. એટલે 0 થી શરૂ કરી 0 થી 5, 5 થી 10, 10 થી 15, 15 થી 20 એ આપણે લીધેલા નથી. પણ ખંડિત રેખા શું દર્શાવે છે કે 0 થી 20ની વચ્ચે સંખ્યા લીધી નથી, ડાયરેક્ટ આપણે 20 થી 25, બરોબર, પણ એ ખંડિત રેખા દર્શાવવી જરૂરી છે. ચાલો હવે આપણે સ્વાધ્યાય 5.1 શરૂ કરીએ, બરોબર. સ્વાધ્યાય 5.1 છે એનો પહેલો દાખલો છે, થોડોક થિયરિકલ છે, સમજી લ્યો. નીચેની માહિતીમાંથી કઈ માહિતી દર્શાવવા સ્તંભ આલેખનો ઉપયોગ કરશો? બરાબર, આપણને એ કીધેલું છે કે સ્તંભ આલેખનો ઉપયોગ તમે કેવા પ્રકારની માહિતી દર્શાવવા માટે કરી શકો. તો સ્તંભ આલેખ છે, આપણે અગાઉ જોયા બે ઉદાહરણ, કે વર્ગીકૃત માહિતી હોય, કોઈ માહિતીને આપણે વર્ગમાં વિભાજિત કરી શકતા હોય એવી માહિતી છે એને સ્તંભ આલેખમાં દર્શાવી શકાય. તો પહેલું છે ટપાલીના થેલામાં રહેલા જુદા જુદા વિસ્તારના પત્રોની સંખ્યા. હવે ટપાલીના થેલામાં રહેલા જુદા જુદા વિસ્તારના પત્રોની સંખ્યા, અલગ અલગ કેટલા બધા વિસ્તાર હોય તો આ જે માહિતી છે એને વર્ગોમાં વિભાજિત કરી શકાતી નથી, માટે તેને સ્તંભ આલેખ દ્વારા દર્શાવી શકાય નહીં. બીજું છે રમત સ્પર્ધાના સ્પર્ધકોની ઊંચાઈ. હા, રમત સ્પર્ધાના જે સ્પર્ધકો છે એની ઊંચાઈને આપણે વર્ગોમાં વિભાજિત કરી શકીએ, એને વર્ગીકૃત કરી શકાય છે, એટલે એવી માહિતીને આપણે સ્તંભ આલેખ દ્વારા દર્શાવી શકીએ. એટલે બીજામાં જવાબ આવશે હા, દર્શાવી શકાય. ત્રીજું, 5 કંપનીઓ દ્વારા ઉત્પાદન થયેલ કેસેટની સંખ્યા. 5 કંપનીઓ છે એના દ્વારા જે કેસેટની સંખ્યા, એ જે ઉત્પાદન કરે છે કેસેટનું, બરાબર, એની સંખ્યા છે એ જુદી જુદી 5 કંપનીઓ છે, બરાબર, એના દ્વારા કેસેટની સંખ્યાનું ઉત્પાદન થાય છે, તો એ માહિતી છે, બરાબર, એને પણ વર્ગોમાં વિભાજિત કરી શકાતી નથી, માટે તેને પણ સ્તંભ આલેખ દ્વારા દર્શાવી શકાય નહીં. એના પછી છે રેલવે સ્ટેશનને સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધી દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરોની સંખ્યા. હા, આ જે માહિતી છે, બરાબર, મુસાફરોની સંખ્યા છે એને આપણે વર્ગોમાં વિભાજિત કરી શકીએ છીએ, માટે તેને સ્તંભ આલેખ દ્વારા દર્શાવી શકાય છે. એટલે ટપાલીના ઠેલામાં રહેલા જુદા જુદા વિસ્તારના પત્રની સંખ્યા અને 5 કંપનીઓ દ્વારા ઉત્પાદન થયેલ કેસેટની સંખ્યાને વર્ગોમાં વિભાજિત કરી શકાતી નથી, માટે તેને સ્તંભ આલેખ દ્વારા દર્શાવી શકાય નહીં. પણ રમત સ્પર્ધાના સ્પર્ધકોની ઊંચાઈ અને રેલવે સ્ટેશને સવારે 7 થી સાંજના 7 વાગ્યા દરમિયાન ટ્રેનમાં જે મુસાફરી કરે છે એવા મુસાફરોની સંખ્યા છે એની માહિતી પણ સ્તંભ આલેખ દ્વારા દર્શાવી શકાય, બરાબર. એટલે થિયરી ક્વેશ્ચન છે. ચાલો હવે સ્વાધ્યાય 5.1નો દાખલા નંબર 2. હવે અહીંયા આપણને શું કીધું છે કે એક દુકાનદાર પોતાના ડિપાર્ટમેન્ટલ સ્ટોર પર આવતા પુરુષ, સ્ત્રી, છોકરો, છોકરી માટે નોંધ કરે છે. નીચેની યાદી દુકાનદારને સવારના પ્રથમ 4 કલાકમાં આવતા ગ્રાહકોની માહિતી દર્શાવે છે. એટલે ગ્રાહકોના 4 પ્રકાર છે, બરાબર, પુરુષ, સ્ત્રી, છોકરો અને છોકરી. પુરુષ માટે, બરાબર, એમ, સ્ત્રી માટે ડબલ્યુ, છોકરા માટે બી અને છોકરી માટે જી માટે નોંધ કરે છે. નીચેની યાદી દુકાનદારને સવારના પ્રથમ 4 કલાકમાં આવતા ગ્રાહકોની માહિતી દર્શાવે છે. તો આ જે માહિતી છે એનું સૌ પ્રથમ આપણે શું તૈયાર કરવાનું છે? તો કે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી આવૃત્તિ વિતરણ તૈયાર કરો, અને ત્યાર પછી આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો, અને પછી એને લંબ આલેખ દ્વારા દર્શાવો. કારણ કે અહીં માહિતી છે વર્ગીકૃત નથી, બરાબર. ગ્રાહકોના 4 પ્રકાર છે, અલગ અલગ છે, એટલે આ જે એક જ પ્રકારની માહિતી છે એને આપણે લંબ આલેખ દ્વારા દર્શાવી શકીએ, બરાબર. સૌથી પહેલાં તો આપણે શું કરશું? તો કે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરીએ, બરાબર. ગ્રાહકોના પ્રકાર, ચાલો 4 પ્રકાર છે, એમ, ડબલ્યુ, બી અને જી. હવે અહીંયા લખશું આપણે આવૃત્તિ ચિહ્ન, અને ત્યાર પછી લખશું આવૃત્તિ. એટલે આવૃત્તિ શું દર્શાવે છે? ગ્રાહકોની સંખ્યા.
ચાલો અહીંયા કુલ 60 ગ્રાહકો છે, બરાબર? એટલે આપણે ભૂલ ન થાય. હવે સૌથી પહેલાં છે ડબલ્યુ, એટલે આપણે શું કરશું, એક ઊભો લીટો કરશું, બરાબર? ભૂલાઈ ન જાય. પાછું ડબલ્યુ, બે વાર ડબલ્યુ છે એટલે આપણે બે વાર લાઈન કરશું, બરાબર? ત્યાર પછી જી છે એટલે આપણે અહીંયા લાઈન કરશું બી. ચાલો તમારે થોડીક સ્પીડ રાખવી પડશે. ડબલ્યુ, પાછો ડબલ્યુ છે, હવે આ રીતે કરશું આપણે લાઈન, બરાબર? પાંચમો લીટો હોય ત્યારે. ત્યાર પછી એમ, પછી જી ને જી, બે વાર જી છે, બરાબર? પછી બે વાર એમ છે, કેટલી વાર એમ છે? બે વાર. ચાલો ત્યાર પછી ચાર વાર ડબલ્યુ છે, એક બે ત્રણ ને ચાર. પછી જી અને બી, તો જી અને બી. ચાલો એમ, પાછો ડબલ્યુ છે એટલે આ રીતે લીટો કરશું. પછી બી, પછી બે વાર જી છે એટલે એક અને બે. ચાલો એમ, પછી ડબલ્યુ બે વાર, પછી એમ બે વાર, પછી ડબલ્યુ કેટલી વાર છે? ત્રણ વાર છે, એક બે અને ત્રણ. પછી એમ, ત્યાર પછી ડબલ્યુ છે, પછી બી, પછી ડબલ્યુ, પછી જી, પછી એમ. ચાલો ત્યાર પછી ડબલ્યુ ચાર વાર છે એટલે એક બે ત્રણ અને ચાર. પછી જી, પછી ડબલ્યુ. ચાલો એમ બે વાર છે, એક અને બે. પાછા ડબલ્યુ બે વાર છે, પાછું એમ એક વાર, પાછું ડબલ્યુ એક વાર. ચાલો ત્યાર પછી જી, પછી ડબલ્યુ, પછી એમ, પછી છે એમ, પછી છે જી, ત્યાર પછી પાછું ડબલ્યુ, પછી એમ બે વાર છે, એક અને બે. ત્યાર પછી બી, પછી જી બે વાર છે, બરાબર? એક અને બે, અને ડબલ્યુ એક વાર છે. ચાલો હવે આપણે આવૃત્તિ, હવે અહીંયા આપણે પાંચ ગણવાના છે. પાંચ પાંચ દસ, પાંચ પંદર, બરાબર? પાંચ પાંચ દસ ને પાંચ પંદર, પાંચ દસ પંદર વીસ પચીસ અને અઠ્યાવીસ. અહીં થશે ખાલી પાંચ, પાંચ પાંચ દસ ને બે બાર. ચાલો પંદર અઠ્યાવીસ તેતાલીસ, પાંચ અડતાલીસ ને બાર સાઠ, બરાબર? તો આ શું થયું, આવૃત્તિ વિતરણ તૈયાર થઈ ગયું, બરાબર? હવે આ જે ગ્રાહકોના પ્રકાર છે એ આપણે ક્યાં લેશું? એક્સ અક્ષ ઉપર. અને ગ્રાહકોની જે સંખ્યા છે એ ક્યાં લેશું? વાય અક્ષ ઉપર, બરાબર? તો જે લંબા લેખ છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આ જે માહિતી છે, બરાબર, એનો ઉપયોગ કરીને આપણે શું કરેલું છે, માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરેલું છે. હવે આ ગ્રાહકોના પ્રકાર અને ગ્રાહકોની સંખ્યા, આ જે બે માહિતી છે એને આપણે લંબ આલેખ દ્વારા દર્શાવવાની છે. એટલે આપણે એક શખ્સ ઉપર શું લેશું, ગ્રાહકોના પ્રકાર, જેમાં આવશે એમ ડબલ્યુ બી અને જી, અને વાય અક્ષ ઉપર આવશે ગ્રાહકોની સંખ્યા. પંદર અઠ્યાવીસ પાંચ અને બાર એને દર્શાવવાની છે. એટલે એ રીતે આપણે બરાબર અનુકૂળ પ્રમાણમાં લઈ અને જે લંબ આલેખ છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.